सहजानंद स्वामी महाराज की, राधा रमण भगवान की। मां चिंता विघ्न विनाशिनी, तू कमलासनी, ऐसक विषहति हंसवाहिनी, माता दुर्गा तू अमने दे, दुखहरणी माँ कूड देवी करणी करने सहाय, जाहर जुग माँ तू जोगणी, माड़ी परगट पिछड़िया, जाहर जगमा ए जगदम्बा तू जोगणी, माड़ी परगट चामुंडमा, गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा, गुरु साक्षात पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः। सौरठनिया धींगी धरती गरवा गिरनारनी गोदमा जूनागढ़ स्वामीनारायण मंदिर नू सानिध्य अने 730 करोड़ स्वामीनारायण भगवानना महामंत्रनू लेखन निमित्ते आजे उत्सव उजवाई रह्यो छे, एनो आप सब लाभ लई रह्या छो। परम पूज्य भावी आचार्य परम पूज्य लालजी महाराज ना नेजा नीचे आ बधो उत्सव उजवाई रह्यो छे। बीजुं आ नवीनता अने महत्वनी वाती छे के आ सारो संप्रदाय एक थईने आ उत्सव उजवे छे, एटले बहु मोटी वात छे। जूनागढ़ने आंगणे आपने अवसर आ मळ्यो छे, ए स्वामीनारायण भगवानी असीम कृपा, ब्रह्मानंद स्वामीनी पण असीम कृपा। आपणे तो जूनागढ़ना छे, बारना मेहमानो आव्या छे, એનું ખાસ હું હૃદયથી સ્વાગત કરું છું। અને સંતો પાર્ષદો મહાપુરુષો, અમે ઘણા વર્ષોથી ગાઈએ છીએ અને ઘણા વર્ષો સુધી ગવાશે ભવિષ્યમાં, કે સોરઠની ધરતી અમારી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, પણ ધરતી સોરઠની મારી જગ જૂની જ રે, અને માં મારો ગઢ જૂનો ગિરનાર, પણ જેનો હાવ જણા હિંજલ પીએ એના નમણાય નરને ના, કાયા જેની કુમડી
અને પડછંત જેના પ્રાણ. સાંભળજો મિત્રો, પણ કાયા કાયા જેની કુમડી જ રે, અને પડછંત જેના પ્રાણ. સંત સુરા ભક્તો નિપજાવતી એ મારી હોર ઠરતન ની ખાણ. સુરા સંતો હરિ ભક્તો નિપજાવતી એ મારી હોર રતન ની ખાણ. વર્ષોથી આ દુહા ગવાય છે, અને જ્યારે જ્યારે આ દુઆ ગવાય છે ત્યારે ગાનારને સાંભળને રોમાં જ થતું હોય. સાહેબ કેટલા પ્રાણ છે સૌરાષ્ટ્રની ધરતીમાં. આપણે જુનાગઢમાં રહીએ અને સૌરાષ્ટ્રમાં રહીએ, સૌરાષ્ટ્રના વખાણ કે સૌરાષ્ટ્રમાં તો સરદાર આવી જાય, આજુબાજુનો ઘણો વિસ્તાર આવી જાય, પણ આપણે અહીંયા રહી છીએ ને આપણે વખાણ કરી છીએ એવું નથી. નાકર એક જણો છે ને પોતાનો અંગૂઠો ધોઈને પોતે પોતે પીતો હતો ને સરનામટ લેતો હતો. એમાં કોઈ કીધું આમ કા કે હું મારું માયતમ વધારું છું. માયતમ પોતાનો અંગૂઠો ધોઈને પોતે પીવે એમાં ન વધે, કોક સરનામટ લે તો વધે. એમાં માયતમ વધારવાની વાત નથી, પણ સૌરાષ્ટ્રની ધરતી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર. આમ શરૂઆતમાં જ મને યાદ આવે છે, કહી દઉં, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જૂનાગઢમાં બ્રહ્માનંદ સ્વામી અમારા લાડુદાન પૂર્વાશ્રમ ચારણ ખાણ ગામના, હા, એમણે જૂનાગઢની પાસે કવિતા ઉપરથી આ જમીન મેળવી અને મંદિરનું નિર્માણ થયું. અને બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના સખા તરીકે હતા, બહુ પ્રેમ હતો, બહુ સ્નેહ હતો. ભગવાનને સોદામ પધારવું તો તારે ખબર હતી કે મને આ બ્રહ્માનંદજીને બહુ નહીં મને જવા દે, એટલે એને જૂનાગઢ મંદિરમાં નિર્માણ માટે મોકલી દીધા. અને પાછળથી જ્યારે ખબર પડી ત્યારે ભગવાન સ્વામી એમ કહે છે કે તમે મને દગો દઈ મને છેતરીને વહી આગ્યા હોય. આવી આ પુણ્યશાળી ધરતીમાં આ 730 કરોડ સ્વામિનારાયણ ભગવાનના મહામંત્રનું લેખનનું આ આયોજન તમે કલ્પના તો કરો સાહેબ. આમાં બુદ્ધિ એક બાજુ મૂકી દેવી પડે, સીધું શરણં સંતનું લેવું જોઈએ, આમાં બુદ્ધિ નો હાલે. બુદ્ધિ તો રસ્તો બતાવે કે અહીંથી કેશોદ જવાય, માંગરોળ જવાય, અહીંથી ધોરાજી જવાય. જવા માટે તો શ્રદ્ધા અને ભક્તિનું ભાતું હોય તો જ જઈ શકાય સાહેબ. અને અહીંયા જે ત્રણ ટેમ કથામાં વક્તાઓ જે છે એનું જો કે હું એકાદી બે વાર તો મને સાંભળવા મળ્યું હતું લક્ષ આપણી ટીવી ચેનલમાંથી, પણ પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, પરમ પૂજ્ય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસ સ્વામી અને સ્વામી શ્રી વિવેકદાસ સ્વામી, આ લેખન સોરી આ વક્તવ્ય તમે માણો છો અહીંથી. 22 તારીખથી આ ઉત્સવ શરૂ થયો છે. એમાં બધા વક્તાઓ પોતાની રીતે ખૂબ આગવી છે દરેકની સાહેબ. એક ગીત હું ગાઉં, તમે ગાઓ, એક વાત સ્વામીજી કરે, એક હરિભક્ત કરે, દરેકની આગવી છે. એનો તમને એક દાખલો આપી દઉં સાહેબ. કાનજી બુટા બારોટ આપણા લોક સાહિત્યના સમર્થ વાર્તાકાર ચલાળાના એક ગામડામાં ગયા વર્ષો પહેલાં, અને ચોરે તેથી માઇક લાઇટની વ્યવસ્થા તો હતી નહીં, એટલે પૂછ્યું કે કઈ વાર્તા કરું. સાંભળજો આ બહુ સરસ વાત છે. એટલે તમે હા, ગામડા ગામમાં કાંજી બુટા બારોટે ચોરામાં ગામ આખું ભેળું થયેલું અને પૂછ્યું કઈ વાર્તા કરું, રામાનલિકની કરું તો કે એ તો સાંભળી છે, હરિચંદ્ર તારામતીની કરું તો કે એ સાંભળી છે, એમ તો આઈ નાગબાઈમાંની વાર્તા કરું તો કે એ સાંભળી છે, એમ તો પછી પોરહાવાળાની વાર્તા કરું તો કે એ સાંભળી છે. પછી એને કીધું કે તમે સાંભળી છે પણ આ મોઢે સાંભળી નથી ને, તમે બીજે મોઢે સાંભળી છે. એમ દરેક વક્તવ્ય એની આગવી હોય સાહેબ. એક વાત હું જ કરું, એ જ વાત બીજો કરે તો ફેર પડી જાય, એની વાત ત્રીજો કરે તોય ફેર પડી જાય. એમ ત્રણ ત્રણ વક્તાઓ પોતાનું વક્તવ્ય ધર્મ ન્યાય નીતિ અને કેટલું સરસ યુવા વર્ગનું નિર્માણ કર્યું છે સાહેબ.
સ્વામિનારાયણ સંપ્રદાય. હું આગળ સંતો અને પાર્ષદો પાસે બેઠો હતો ત્યારે કહેતો હતો કે નવી જનરેશન આજ ભણી ગણીને આવી છે સાહેબ, એને જો સંતનો સ્પર્શ હોય, એને સંતનું જો સાનિધ્ય હોય તો એ શક્તિ ને સરસ દિશા મળે, અને નહીંતર બગડતા એ વાર ન લાગે અને સુધરતા એ વાર ન લાગે સાહેબ. એટલે યુવા પેઢીને નિર્વ્યસની બનાવી, યુવા પેઢીને ધર્મ તરફની ગતિ કરાવી, અને પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજની આ સંપ્રદાય માટેની જે ભાવના, સંપ્રદાય માટે જે કરી છૂટવાની જે એની ઈચ્છા, એ આપણા બધાના સારામાં સારા ભાગ કહેવાય કે આપણે મળ્યું છે. આ સર નકર મળે નહીં, ભાગ વિના ન મળે સાહેબ. ભાગ વિનાના કેટલા અને આજુબાજુમાં ભટકે છે, કેમ બધા સંતોની સભામાં બેઠા છો? ભાગમાં છે તમારા, ભાગમાં મળે ને તો થાય, ભાગ વિના ન મળે સાહેબ. આમાં એ બધા બેઠા ને ગામમાં બેઠા છે, અહીંયા બેઠા છે, એમ સારું કોને નથી થયું? કયો જ મને દુનિયા, આખી દુનિયાને સારું થવું છે, કોઈને ખરાબ થવાની ઈચ્છા હોય? પણ સારું થવું હોય ને તો પ્રયત્ન કરવા પડે. સારું થવું હોય તો સંતનું સાનિધ્ય જોઈ, સારું થવું હોય તો સદગુરુની કૃપા જોઈ, હે ને? તો ખરાબ તો છે જ, ખરાબ થવા માટે પ્રયત્ન કરવાના ન હોય તો સારા ન થાય, એટલે ખરાબ થઈ જ જવાય. કોઈ એમ કે ખરાબ થવું છે મારે, નહીં સારો ન થાય એટલે ખરાબ તો થઈ જ જતો. આજે તો આપણા મને એમ છે કે ગૃહમંત્રી પણ અહીંયા આવી ગયા, અમને જમવા ગયા ત્યારે એમનો આખો રસાલો આવ્યો. વિવિધ પ્રકારના આજે અહીંયા મહાપુરુષો આવે છે, અને જૂનાગઢ આખું ઘેલું થયું છે. અને જૂનાગઢની મનની ભૂમિકા હું તમને કહું તો, સ્વામિનારાયણ સંપ્રદાય તમામ એક થઈને આ ઉત્સવ ઉજવે છે. એમાં ઇતર સમાજના માણસો, દાખલા તરીકે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ન હોય એ માણસો અહીં જજુમે છે અને આનંદથી કિલોલ કરે છે સાહેબ. હા, અને નહીં માનો, અમે તો લોકોની વચ્ચે જીવે, બબે મોટે વખાણ કરે છે આ ઉત્સવના માણસો, બબે મોટે વખાણ કરે છે. અને એનો આનંદ કેવો છે, મેઘાણીના શબ્દોમાં કેવું હોય તો, મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે, મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે, મોરબાની થન ગાટ મારું મન મોરબાની થન ગાટ, અરે મન મોરબાની થન ગાટ મારું મન મોરબાની થન ગાટ કરે.
ઇન્દ્રગાજ 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 ગાજ ધરે ધર ઉપર યમન ગાજ યમ ભરિયા
ધર્મ ઘટે. હા, તમારે અમારે અંતર ઘણું છે એટલે આમ થોડા ખખડતા રહેજો, એટલે અમને ખબર પડે કે આ દૂધ દોણામ ગયું ઘેઠું ગયું. ધર્મ ઘટે પછી ધન, ધન ઘટે માણસના મન ઘટી જાય, મન ઘટે એથી બધાયમાં માન ઘટે, આ બધું પછી ઘટત ઘટત ઘટ જાય. પણ એને સામે જો ધર્મ વધે તો ધન વધે, ધન વધે માણસના મન વધી જાય, મન વધે થી બધાયમાં માન વધે, આ બધું વધત વધત વધ જાય. સારાય સંપ્રદાય ની એકતાનો ઉત્સવ પણ તમામ વ્યવસ્થા અને પુરુષાર્થ કર્યો હોય તો સરદાર ના પાર્ષદો સંતો અને પાર્ષદોનો એના અમે સાક્ષી છીએ. મવા મવા ઉત્સવ પછી અમે અહીં જૂનાગઢ માદરી અહીંથી રસ્તેથી નીકળીએ, ત્યાંથી સીધા પાર્ષદો અહીંયા આવ્યા અને આ બધી જે રચનાઓ રચાતી હતી એના સાક્ષી છીએ. સાંભળ્યું નથી, આમાં તો એન્જિનિયરો છે સાહેબ, કેટલા તો એન્જિનિયરો છે, કલ્પના તો કરો સાહેબ. હે, પરમ પૂજ્ય લાલજી મહારાજની કૃપા, પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામીની કૃપા, સંતોની કૃપા, આ બધું જ્યારે ભેળું થાય ત્યારે યુવા અવસ્થા યુવાન વર્ગને દિશા મળે સાહેબ. મારે એક પ્રસંગ કેવો છે આપણે, એક સંત હતા અને દક્ષિણનો પ્રસંગ છે, સાઉથનો બહુ સરસ છે યુવાનો માટે ખાસ, હું તમને આનંદ પણ કરાવીશ. પધારો પધારો. વાહ, અહીંથી જુઓ તો ખબર પડે કેટલું રડિયામણું લાગે છે આ બધું. વાહ વાહ, આ વાતું કરીએ ન થાય સાહેબ, આ બધું અમલમાં મૂકવું જોઈએ. વાતું તો કેટલાય નથી કરતા ચોકમાં આવીને, વા નાનું તો આજ છે કાયલ નથી, વાણું નાનું તો વાપરો મોસો કરો, રાવણ ક્યાં લઈ ગયો ને કરણ ક્યાં ખોઈ ગયો ને નાનું તો હાથનો મેલ છે ને પછી હું કહે ખબર, લાવો એક બીડી. હા, હાથનો મેલ છે તો ઉખેડીને જુડી લઈ આવી ને જાને, એટલો બધો દાતારનો દીકરો થઈ ગયો છે. વાતું થાય સાહેબ, વાતું એ ભલે નહીં, ચરિતાર્થ કરવું, સદગુરુના શબ્દો ચરિતાર્થ કરવો, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાનું જીવનમાં પાલન કરવું જોઈએ તો પરિણામ આવે, બાકી ન આવે સાહેબ. દેખીતી વાતો તો કેટલાય દુનિયામાં કરે છે, હું તમને આનંદ પણ કરાવી, હાસ્યરસ પણ છે, હાસ્યરસ પવિત્ર છે. સંતો બેઠા હોય કોઈની મર્યાદા આમાં આંચ ના આવે એવો લોક સાહિત્યનો હાસ્યરસ હોય, હે મજા આવે છે. હા, મેં એક ભાઈને પૂછ્યું હતું, મેં કીધું તમારા બાપુજી શું કરે, મને કે અફસોસ કરે છે. મેં કીધું અફસોસ છે ન કરે, મને કે અમે આવ્યા એનો, બોલો અમે એને ઘીરે આવ્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે. એ પનરવિધિ પછી વળી એના બાપુજી મને મળ્યા, એટલે મેં દીકરા કેટલા, મને કે ત્રણ ટબા જેવા, મોટો શું કરે, મને કે ખેતી કરે છે, એથી નાનો તો કે બિન ખેતી કરે છે, એથી નાનો જે સામે મળે એનું કરે, હું એની પાસેથી અપેક્ષા રાખો સાહેબ તમે. હે, આખો ઘાણવો દાજી ગયો હોય ત્યાં, હે બાકી તો કાઉં જાજા કાગોલિયા અને કાઉં જાજા કપૂત, હકડી છે મયણ ભલી અને હકડો ભલો સપૂત, હે ઈશ્વર એક દીકરો દેજે પણ નવખંડમાં નામ રાખે એવો દેજે, અને કાંઈ એક દીકરી દેજે કે ત્રણ પખા ઉજલા કરી એવી એક દીકરી દેજે. બાકી તો શું ભાઈ, જો દીકરામાં કાંઈ ન હોય તો શું કરો તમે. એક જણો બાર ગામ ગયો ને એટલે ઘરધણી કીધું રોકાઈ જાઓ, તો કે મારે ઉતાવળ બહુ છે, કે તમારે ઘરે હાથ દીકરા કામ કરે તોય ઉતાવળ છે, તો હાથમાંથી ડફ દઈને કરશ્યો પડી ગયો, કે કાં તો કે હાથ દીકરા તમે કહો છો ને છે, પણ એક જો કોઈ ખારો દીકરો દે તો હાથે દઈ દેવાશ મારે એને, શું કરો તમે એમાં. એક જણો જેલમાં હતો ને, જેલમાં કોઈ ઉઘરાણીનો કાગળ લખ્યો કે તું જેલમાં ઝીણી ઝીણી કામગીરી કરીને કંઈ કમાશો તો મારા લેણાને કરતાં રૂપિયા દઈ દે, તો જેલમાં થામો જવાબ લખ્યો કે ઉઘરાણીને કાગળ જેલમાં ન લખવાઓ, બીજા કેદી ઉપર અમારી આબરૂ હું,
જેલમાં આબરૂ પાછી, એટલે એમાં જેલર મળવા આવ્યા ને એને કીધું કે તમે, તમને કોઈ મળવા નથી આવતું જેલર એટલે કેદીની, કે તમારા કુટુંબ છે કે બાજરી ઉંબાલ્યું હાવ, કે કુટુંબ તો બહુ મોટું છે, કે કાં કોઈ આવે ને મળવા ન આવે, ટિફિન દેવા ન આવે, ઓલો કે બધા અહીંયા જ છે, કોક બહાર હોય તો આવે ને ટિફિન દેવા, હાવ બધું હાવ પૈયા ભમ હોય ને શું કરો તમે જાય. 35 આંબાનો બગીચો, એનો એક ચોકીદાર એની નજર ચૂકીને એક જણ આંબા ઉપર ચડી ગયો અને મેડો કેરીયું ખાવા. તો ચોકીદાર જોયું કે હું ઓળખું છો તને, ઉતર હેઠો આગળી, નહીં ઉતર હેઠો તો હું આગળી ઘીરે જઈને તારા બાપુજીને વાત કરીશ. એટલે ઓલું ઉપરથી કે ઘીરે ધક્કો ખાવ, માં બાજુના આંબા ઉપર જુઓ, બોલો ન્યાયના બાપુજી ટેગલી ડાયને ચીડ્યા તાક, તમે શું કરો આમાં સાહેબ? આ દિશા થાય, સંતનું શરણ ન હોય, સંપ્રદાયની જો સાધના ન હોય તો આ પરિસ્થિતિ થાય સાહેબ. એના ઓઠા દેવાય, જીવનને સુગંધિત કરવા માટે યુવાન વર્ગને હું ખાસ એક આ સાઉથની દક્ષિણની એક વાત કરવા માગું છું કે જીવનને સંભાળવા માટે માણસે ઘણું કરવું પડે છે. દક્ષિણના એક સંત વણાટ કામ કરે અને કાપડ રોડને કાંઠે બેસી અને કાપડ વેચે, એમાં સાડી હોય, એમાં ધોતિયા હોય, એમાં બધું કાપડ હોય. એમાં એક યુવાન આવ્યો કે આ સાડીનો શું ભાવ છે? 100 રૂપિયાની એક. એમ બતાવો, તા બતાવી, સાંભળજો બહુ સર ઝીણી વાતું છે ને એમાં બહુ એકાત્રી ચીજ સાંભળું. હા, આશ્ચર્ય તો ખેર, એ તો જીવનમાંથી નીકળે છે, હું તમને આનંદ કરાવીશ, પણ અમુક વાતો છે ને એ માના ધાવણ જેવી વાતો હોય. હા, માનું ધાવણ જેમ બાળકને ગણ કરે ને એવી આ વાતો મારા ને તમારા જીવનમાં ગણ કરે સાહેબ. 100 રૂપિયા? તો કે હા, લાવતા સાડી બતાવવા આપી સાધુ સંતે. તો સાડીના બે ભાગ કરી નાખ્યા, એક કટકો નાખીને કે આ એક કટકો લેવો કેટલા પૈસા? તો કે એના 50 રૂપિયા. સાધુ કે એના બે ભાગ કર્યા, એક કટકો સાધુ પા નાખીને કીધું આના, તો કે એના 25 રૂપિયા. દેવા જેવી વાત છે ને. એના બે ભાગ કર્યા, એક કટકો સાધુ પા નાખીને કે આના, તો એના 12.5 રૂપિયા. એના બે કટકા કર્યા અને બીજું નાખી દો કટકો, બીજો હાથમાં રાખીને કે આના, તો રવિ એનું કાંઈ નથી જોતું, મારી સાડી સાડી ભલે તૂટી ગઈ પણ જુવાન તારું જીવન આમ લીલા ન થઈ જાય, ધ્યાન રાખજે. એક આખી સાડીના તે લીલા કર્યા એ મને વાંધો નથી, પણ તારા જીવતર ના આવા લીલા ન થાય એ ધ્યાન રાખજે. કોઈક સાધુના શરણમાં જાયજે, કોઈક ધર્મને શરણે જાયજે, તારા જીવનને સુગંધિત બનાવવું હોય. અહીં જુઓ, જોઈએ છીએ સાહેબ, એક એક યુવાન વર્ગે કામ કરે છે સાહેબ, ખબર નથી પડતી આમાં કોણ ચલાવી રહ્યું છે સાહેબ. હું જરાય ખોટું નથી બોલતો અને જરાય રૂડું મનાવવા નથી કહેતો, હા, પણ આમાં કોણ ચલાવી રહ્યું છે આટલું બધું? અને એકે ને મોઢામાં થાક નથી સાહેબ કોઈ નહીં, ક્યાંથી ક્યાં માણસને ક્યાંથી ક્યાં રિસીવ કરીને ક્યાં પહોંચાડી દે, એ તો સાહેબ કૃપા હોય તો થઈ શકે, અને કૃપા તો જીવવી પડે અને વાત ન કરી શકાય, એની વાતો ન થાય, એ તો જીવતરનો નશો છે સાહેબ. એટલે આપના સામે મારે એક દુલા કાગની કવિતાથી કાર્યક્રમની શરૂઆત કરવી છે. જ્યાં સુધી આનંદ ચાલશે ત્યાં સુધી અમે પ્રોગ્રામ તમે ચલાવશું. આમાં 10 મિત્રો એવા બેઠા જેને ખાલી આશ્ચર્ય સાંભળવો છે, 10 મિત્રો એવા બેઠા જેને ભક્તિ રસ સાંભળવો છે, 10 મિત્રો એવા બેઠા જેને કરુણ રસ સાંભળવો છે, પણ ધીરજ રાખજો એના માટે. અને બીજું, બહારના મહેમાનો આવ્યા છે એ તો ખબર, એ તો સાંભળે બરાબર, પણ અમારા જૂનાગઢના જે અમુક વર્ગ આવ્યો છે એને તો અમુક મારો પ્રોગ્રામ અમુક મોઢે થઈ ગયો હોય, હા, કારણ કે અહીં તો સાંભળતા જ હોય ને, ઘીરે હુતા હુતા કહી દે એટલા વાગ્યા, તો આ વાત હાલતી છે. ત્યાં સુધીનું આ ગામની અરે મારે લગાવ છે, આ મારું વતન છે, એટલે પણ આ કાગની પ્રકૃતિ છે એ પરમાત્માનો રૂપ છે સાહેબ. તમે ઝાડ પાન બધું, તમે ડુંગર દરિયો તમે જુઓ, આહા હા થઈ જાય. સારામાં સારું બિલ્ડિંગ બનાવે તો એનો કડિયો છે, કારીગર છે, એને આપણે ધન્યવાદ આપી શકીએ, પણ દરિયો તમે જોઈને કોને ધન્યવાદ આપી શકો? આહા હા હા થઈ જાય.
હિમાલયને જોવો એટલે આહા હા હા, તે વાણી વિરામ પામે એનું વર્ણન ન થઈ શકે, બંગલાનું થઈ શકે, પણ હિમાલયનું, ગિરનારનું, દરિયાનું, ધરતીનું, સૂર્ય ચંદ્રનું વર્ણન ન થઈ શકે, આહા હા હા થઈ જાય છે. એટલે કવિ દુલા કાગ લખે છે. આ બહુ પ્રેરણાદાયક કવિતા છે એટલે આપણે સામે રજૂ કરું છું. કે જાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા, જીવે ઉપકારીએ એ જીવું પુકારી નો આત્મને. એ ગાવડી પોતે રે એ પોતાનું દૂધ નથી પીતી, જીવે સરદાર સંસ્થામાં સંગીતકારો જે વગાડે છે એમાં એક વાયોલિન સ્વામીજી બહુ સરસ વગાડે છે, બહુ સરસ, બહુ સરસ. હું લક્ષ ચેનલમાં ઘણી વાર જોઉં કાર્યક્રમ તો એ એટલું સરસ વગાડતા હોય છે સાહેબ. આપણે એમ થાય સંગીત તો સંગીત છે. વિજ્ઞાને સાબિત કરી દીધું સંગીત જાડવાને પણ અસર કરે છે સાહેબ. પશુ પક્ષીને તો અસર કરે પણ ઝાડ પાનને પણ અસર કરે છે. એ સાત સુર સારે ગામાં પદ નિશાનો એટલો બધો આપણી ઉપર ઉપકાર છે કે કદાચ ન હોત તો જગત વેરાન થઈ જાત સાહેબ. સંગીત સંગીત છે. હા, અને એમાં હું તમને ખાસ કહું, મને ઘણા એમ કે ભીખુદાનભાઈ તમારો દીકરો ગાય છે કે બોલે છે, મેં કીધું બધાએ ગાય બોલે તો પછી બીજું શું કરવું અમારે, તો શું કરે, મેં કીધું ભણે છે, નોકરી કરે છે ને સારામાં સારું સાંભળે છે સાહેબ. સારું સાંભળવું ને એ બહુ મોટી વાત છે. શ્રોતા થવું હોય તો ઈશ્વરની અસીમ કૃપા હોય તી શ્રોતા થવાય, નકર ક્યાં કોઈ સાંભળે છે. હા, અહીંથી આપણે બોલીએ સ્વરોષ અમારી તો સામી જ બોલે, જગજૂની આપણે કે ગઢજૂનો હતો કે ગિરનાર, લે બોલ કાં ગાન કાં ગાવા દે. કટગુંદી નઠળિયાને જે મારો વાર શું સોચ્યો હશે. કટગુંદી નઠળિયો એટલે આપણે તો ગામડાના માણસ ખબર હોય, બહુ ચીકણો હોય, આ આંગળીએ ચોટ્યો હોય ને ઉખેડો આ આંગળીએ ચોટે, અહીંથી ઉખેડો આ આંગળીએ ચોટે, ખીજમાં ઘા કરો તો કોણીએ સોચ્યો હોય, પણ નોખો ન પડે એવા કટગુંદના ઠળિયાની જેમ ચોટે હામા થાય સાહેબ. આપણે કે અમારા ગામમાં એક બાવો છે તો અમારા ગામમાં છે બાવા તો બધે હોય, અમારે સાંભળતો કરો, સંતની વાત નથી કરતો, બાવાની વાત કરું છું. સંતની જ ભૂમિકા જુદી છે સાહેબ. બાવા તો જે આપણા હારુંથી થયા હોય ને એ ક્રોધના જાળા હોય. ખેર, અમારા ગામમાં એક બાવાજી છે તો કે અમારા ગામમાં છે, બાવાજી બધે ન હોય, અમારી સાંભળી તો ખરો. પછી કે એક ગામના પાદરમાં નીકળો, ખરાવળ રેઢી, મુઠ્ઠી ફાટે એવો બાજરો, આજુબાજુમાં કોઈ નહોતું, ગુણ ભરી મારાથી ચડીને પેશોથી ખહી ગઈ. ઓલો કે એ અમાર નહોતી ખહી, હાલને ખેહેવીને હારો હાર ઊભો હતી. હારામ આવે નરહામ કોઈ ન આવે. જો આ દુનિયાનો નિયમ છે મિત્રો, લખવું ને લખી લેજો, જસ લેવા આખી દુનિયા આવે પણ અબજહ લેવા તો કોઈ નો આવે સાહેબ. એક માણસ સારું કામ કરે દહ મારા જેવા પૂગી જાય, આમ જ કરાય ને આમ જ કરવાનું હતું, એ તો હું તને કાલ કહેતો હતો, તું તો બીજું કહેતો હતો, આ તો માન પહેર્યું પીડ્યું અમારું. જહ લેવા આવે અબજહ લેવા કોઈ નો આવે સાહેબ. એટલે સાંભળવું એ બહુ મોટી વાત છે.
સાંભળવું એ અસીમ કૃપા પર ભગવાનની કૃપા છે. અને એ સારું સાંભળવું સાહેબ, સંતોની વાણી સાંભળવી, ધર્મયુક વાતો સાંભળવી. મને એક સાધુ એ બહુ સરસ આવી ગિરનારમાં, અમારે મહા રે મહાત્મા હોય એટલે એક બાપુ પાસે હું બેસવા જાઉં ને, એટલે મને એમ કીધું, મને કે ભીખુ દાનભાઈ, મને કે મૌનનું શું વ્યાખ્યા, મૌનની, મૌનની બહુ સરસ જવાબ છે. એટલે હું તમને મૌન એટલે બાપુ એની વ્યાખ્યા શું કરે, ન બોલવું એને મૌન કહેવાય. મને કે ના ના, બોલવા માટે જીભ આપી છે, હા, સારા કામ કરવા માટે હાથ આપ્યા છે, પગ આપ્યા છે તીર્થ કરવા માટે. એટલે કવિ કીધું ને, કે કોર દીદા તન સુકૃત કરવાય દીન ને દેવાય દા, કોર દીદા તન સુકૃત કરવાય દીન ને દેવાય દાન ને વાલા દીન ને દેવાય દા, પણ ભજા નહીં ભગવાન ને તે તોય ભજા નહીં ભગવાન ને તે તોય જાજા ના લીધેલા જાન, હાથે થી હરામ ના ચાખ્યા વાલા હારે રોગ ના રાખ્યા, વાલા તેરી તુજ સેવાણી પ્રભુ તને પૂછશે પ્રાણી, વાલા તેરી તુજ સેવાણી પ્રભુ તને પૂછશે પ્રાણી, કર દીધા તને સુકત કરવા દિન ને દેવા દાન, પણ ભજા નહીં ભગવાન ને તે તો જાજા ના લીધેલા જાન, હાથે થી હરામ ના ચાખ્યા અને માળા હારે રૂંગણા રાખ્યા, વાલા તેજી ધ્રુજ છે વાણી પ્રભુ તને પૂછશે પ્રાણી. તમારે લખવું ને લખી લેજો, પરમાત્મા મને તમને એ નહીં પૂછે તમે કેટલા બંગલા બનાવ્યા, તમે કેટલી મોટરો ચલાવી, કેટલી ગાડીઓ ચલાવી, મને તમને એ પૂછવાનો છે કે મેં મનુષ્ય દેહ તને આપ્યો તો સત્કર્મ તે કેટલું કર્યું એ મને તું કહે છે. એટલે આ સંતો ને પાર્ષદો એટલે આ કામ કરે છે સાહેબ, સાની ઇન્જિનિયરો થઈને જીવન સંતને અર્પણ કરી દીધું એટલે, હા, એને આ જગતની નથી મજા લેતા આવડતું, કોણ ના પાડે છે, પણ નહીં એને હુજી ગયું છે, એને સંતના શબ્દો લાગી ગયા છે કે ના જીવન આમ જ જીવાય, આમ જ કરાય. હા, અને જે કામમાં તમને મજા આવતી હોય ને એનો કોઈ દી તમને થાક નહીં લાગે સાહેબ, આ કામ કરવું છે એનો થાક નહીં લાગે, કરવું પડશે એનો થાક લાગે છે. હા બોલજો, આ કામ કરવું છે મારે એનો થાક નહીં લાગે, આ કામ કરવું પડશે એનો થાક લાગે સાહેબ તમને. તો સાધુ મને કીધું મૌન એટલે શું, મેં કીધું ન બોલવું એ બાપુ મૌન, મને કે બોલવા માટે જીભ આપી છે, સારા કામ કરવા માટે હાથ આપ્યા છે, સારું તીર્થ કરવા માટે પગ આપ્યા છે, તો મેં કીધું આપને ખબર ખોલાવી નાખું એ તમને એક વાત સલાહ આપું સાહેબ, સાધુ સાથે જીદ ન કરવી. સદગુરુ હોય સંતો હોય એને પા ભલે ત્યાં સુધી તો પ્રશ્ન આધ્યાત્મિક પૂછવા, સામાન્ય પ્રશ્ન ન પૂછે, આને ન પૂછો ને તમે સાત સંતોના સાનિધ્યમાં જઈને બેહો ને તો એનું મૌન તમને ઘણા જવાબ આપી દે સાહેબ, જો તમે બેસો તો. અને પૂછો તો બહુ બહુ જીદ ન કરવી સાહેબ, હા, ખોલાવી નાખું જલ્દી. એટલે મેં બીજી જ વાતે ખોલાવી નાખ્યું, મેં પહેલાં એમ કીધું કે બોલવું મૌન એટલે ન બોલવું એ, તો જીભ દીધી બોલવા માટે, એટલે મેં તો મને ખબર નથી, એટલે પછી એને જવાબ આપ્યો એ મારા તમને કહેવો છે. મને કે ભાઈ નીતિયુક્ત બોલવું, ધર્મયુક્ત બોલવું, થોડું બોલવું, સારું બોલવું, બિનજરૂરી બકવાસ બંધ કરવો એનું નામ મૌન કહેવાય સાહેબ. બિનજરૂરી બકવાસ બંધ કરવો, નીતિયુક્ત, ધર્મયુક્ત, સારું, પ્રિય, એ તો બહુ બોલવું છે, એ બોલવા માટે જીભ આપી છે સાહેબ. એક તમને વાત કરું, આ જીભમાં એક હાઈટકું નથી પણ ધારે તો ભંગવી નાખે. તમે જોયું આપણા શરીરમાં એક જ અંગ એવું જીભ છે કે મેં એક હાઈટકું નથી પણ ધારે તો હાઈટકા ભંગવી નાખે. ગામડામાં એક જણાને એટલું કીધું, બીડી હરગાવી બાકસ છે, તો ઓલા ભાઈ બેઠા ને ચોરે એની જીભે હરગાવી લે, એની જીભે બીડી હળગાવી લે, કેવું લોકી, તો કે એની જીભે બીડી હળગે તો કે એની જીભે ગામના ગામ હળગાવ્યા છે.
તારી બીડી હું ઝપટ ઝીલવાની હતી. હળગાવી નાખે માણા સાહેબ, બાળી નાખ્યો. હા, ક્રોધી માણા હોય ને એને વેણે એવા હોય. જૂનાગઢમાં એક મેં એક જણા એમ પૂછ્યું, મેં કીધું આપ ક્યાંથી આવો? મને કે ચૂલામાંથી આવીએ છીએ. જો બોલો, મેં કીધું તહીં ધગતા લાગો છો, આવતા જઈશો. તબિયત પાણી મજામાં? મને કે થાય તો દુઃખી કરી નાખો. લ્યો બોલો, શું કરો તમે આને સામે? આ તો જીભનો આ ગામ, આ ગામના ગામ હળગાવે. હા, એ કે હાટક્યું નથી, તારે તો હાટકા ભંગવી નાખે. એક બીજી વાત, તોતડી જીભ હોય ને, તોતડી જીભ મારીને તમારી, તો એ આપણો વાંક નથી, કુદરતની દેન છે કે આપણી તોતડી જીભ થઈ. પણ તોછડી જીભ કરવી એમાં આપણો વાંક છે સાહેબ. ફરી વાર સાંભળજો, તોતડી જીભ કુદરતની દેન છે, તોછડી જીભ કરવી એ આપણો વાંક છે સાહેબ. બને ત્યાં સુધી પ્રિય બોલું, સારું બોલું. અને એથી આગળ વાત કરું તો જીભમાં કંઈ ઘા લાગ્યો હોય તો ઘા રૂજાઈ જાય, પણ જીભના ઘા જેને લાગે એ કોઈ દી રૂજાય નહીં સાહેબ. એટલે કીધું એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે, વાણી ઉપર વ્યવહાર માનવી. એટલે કીધું જાળવા પોતે પોતાના. હું એ કહેતો હતો કે સંગીતનું દેન છે, જે વગાડે એ સંગીત સાજ ઉપર હાથ મૂકે ને એમાંથી સંગીત જન્મે. તમારે અહીં જુનાગઢમાં એક ભાઈ વાયોલિન વગાડતા, વાયોલિન વગાડીને સવારમાં પાડોશીને પૂછ્યું કે વાયોલિન સાંભળ્યું? એટલે પાડોશી કે તમે વાયોલિન વગાડતા હતા? બોલો. એ કે વાયોલિન વગાડતા હતા, આમાં ઘણી ટ્યુબલાઇટ મોડી થાય પણ અહીં તો થાય છે. વાયોલિન વગાડતા હતા? તો કે આખી રાત વગાડ્યું તમે સાંભળ્યું નહીં? તો બોલો પાડોશી કે હું તો મારા હિંડોરા અને કડામ તેલ પૂરી પૂરી થાકી ગયો. મને એમ કે આનો હવે હિંડોરા અને કડાનો અવાજ આવે છે, કેવું વહેર્યું ગયું હશે એને. હે, મંજીરા આપણા સૌરાષ્ટ્રમાં ઘણા વગાડતા, આપણે માયતમ ન હોય પણ મદ્રાસ કલકત્તા ને એમ બાજુ તમે અમેરિકા લંડન જાઓ અને મંજીરાવાળા મંજીરા વગાડે તો માણસ આભા બની જાય સાહેબ. ચેકલાના પોટાને જે મોઢા ફાટ્યા રહી ખાવાનું. મને મુંબઈમાં એક જણે કીધું હતું ને, મને કે તમે તો હું બોલ્યા ને હું ગાયું? મેં કાંઈ સાંભળ્યું જ નથી. તમે તમે ક્યાં ગયા હતા? મને કે સામે જ હતો. તો સાંભળ્યું કેમ નહીં? મને કેવું મજેરાવાળા હમું જોયા કર્યો કે માથામાં કઈ લાગે, કઈ લાગે, કઈ મૂંડો તોડી નાખે એનો. પણ મને કે લાગવા જ ન દીધું એને. મને કે તો મેં કીધું એમ લાગવા દે તો એવડા ક્યાં થયા હોય? એ કળા છે. પાંચ પાંચ રૂપિયા ભાડના મંજીરાને સૌરાષ્ટ્રનો કલાકાર વગાડતો તો હેર હેર હોનાના કરીને દેખાડે છે. જેમ મોર પીછાથી રૂડો લાગે એમ અમે કલાકારો આ સંગીતકારોથી રૂડા લાગીએ સાહેબ. હા, એકવાર જોરદાર તાળીથી વધાવો. જ્યાં મજા આવે ને તાળીઓ તો પાડજો, તમને બે લાભ થાય. એક તો તમારી એક ચૂપ આમ તાળી પડે એટલે એમાં રોગે ન થાય અને ટાઈટે ન હોય. આમાં આમાં તો ટાઈટ વાતી જ નથી સાહેબ, એવી વ્યવસ્થા કરી છે. મેં પેપરમાં વાંચ્યું ને, તાત્કાલિક એક ડોમ બનાવવો પડ્યો સાહેબ, એટલી બધા માણસોની અહીંયા આવવી પડી, ખબર ન પડે એમ. યંત્રવત થઈ ગયું બધું, તઈ એમ થઈ જાય કે કૃપા છે, કૃપા છે, બધી આ સ્વામિનારાયણ ભગવાનની કૃપા છે, પરમ પૂજ્ય લાલજી મહારાજની કૃપા છે, પૂજ્ય આચાર્ય ભાવી આચાર્ય મહારાજની કૃપા છે. આ કબૂલવું જ પડે સાહેબ. આમાં તમે ન કબૂલો તો ખેર, બાકી કબૂલવું જ પડે. માણા હોય એને જાળવા પોતે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આયતમ. જાળવું છે ને છાંયે બેહો, તારે વિચાર કરજો તમે, ક્યાંને પાણી પાયું છે આપણે? પથ્થર મારો એટલે ખાવા માટે ફળ દઈએ. હા, નથી એટલે રાજા ભાવનગર મહારાજે બેઠા હતા અને ગરીબ માણસ નીકળ્યો અને બનેલી હકીકત છે. એ પાકલ બોરડી જો ને એમ વિચાર કર્યો, પથ્થર મારું બોર પડે તો દિવસ કાઢી નાખું. એ પથ્થર માર્યો, બોર પડ્યા, પણ બન્યું એવું ભાઈ કે બોરડીમાંથી પાણો છટક્યો પથ્થર અને ભાવનગર મહારાજ બેઠા હતા અને એના માથામાં પાણો લાગ્યો, લોહીની શેડી ફૂટી અને માણસો ને હુકમ કર્યો, કોણ છે એ? માણસો દોડ્યા, બોર હજી વીણતો હતો, ત્યાંથી બાવડા પકડીને હાજર કર્યો. તારે ભાવનગર મહારાજ ને સામે ઉભો રહ્યો. બહુ સરસ. મહારાજ પૂછે છે, પાણો તે માર્યો ભાઈ? કે હા બાપુ, મેં માર્યો. જો કબૂલાત તો જો સાહેબ, એની અઢારે પાદરના ધણીને સામે માણસની કબૂલાત જુઓ. બાપુ મેં માર્યો હતો પાણો. હા, શું કામ પાણો માર્યો હતો? ભૂખ બહુ લાગી હતી બાપુ, બહુ ભૂખ લાગી હતી.
ગરીબ માણસ, ખાવા કઈ નહોતું. મને એમ થયું કે આ પાલક પાકલ બોરની છે ને, પથ્થર મારું થોડાક બોર પડે તો બોર ખાઈને દિવસ કાઢી નાખું. એમ પથ્થર માર્યા પછી બોર પડ્યા? હા બાપુ, હા એ ખૂબ બોર પડ્યા. ભાવનગર મહારાજે હુકમ કર્યો, કોઈ છે હાજર? હાજર થયો. મારું એક ખોબો ચાંદીના રૂપિયા માણસને આપો. પણ માણસે કીધું, બાપુ તમને પથ્થર માર્યો એને સજા કરવાને બદલે ઇનામ આપવાની વાત કરો, રૂપિયા આપવાની વાત કરો છો? તો કે હા. કા? કે જાડવાને પથ્થર મારે જાડું ખાવા માટે ફળ દેતું હોય તો હું તો ભાવનગરનો રાજા છું, ગોહિલવાડનો ધણી છું, અને મને પાણો લાગે ને હું કાંઈ ન દઉં તો મારી જણનારી લાજે, મારી જનેતાનું ધાવણ લાજે. જાડવાને પથ્થર મારો ખાવા માટે ફળ દે સાહેબ. અને ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી સાહેબ. દુલા કાગરી કવિતા તો જુઓ, કવિતા આનું નામ કહેવાય કે જે મને તમને સંસ્કૃતિનું દર્શન કરે. હા, નકર ઘણાય કવિતા બોલે સાહેબ અમારી પાસે, મને અમને દેવા ઘણાય આવે ને. હા, આ લખ્યું છે મેં આવું આજ. મેં કીધું સંભળાવો જઈ કે મારું નામ કવિ જર્મન છે, પાતળો મારો બાંધો છે, બાંધામાં એક હાંધો છે, ઈ જ મારે મને વાંધો છે. આ કવિતા ન કહેવાય, આ કઠણાઈ કહેવાય. આ હાંધા બાંધા મૂકી દે ને ક્યાંક ધંધે સડી જાય. આપણે અમારી જૂનાગઢની હોસ્પિટલ છે ને, એને ફૂટપાથ ઉપર પોપટના પાંજરા રાખીને જોતીશું બે હતા સાહેબ. હમણાં તો કંઈ દેખાતા નથી ને, આપણે એને કોઈ જાતા ન હોય, કંઈ દેખાતા ન હોય. પોપટના પાંજરા રાખીને જોતીશું બેઠા હોય. ગામડાના માણસો આવે ને એને પોપટમાં ચીઠીઓ ખેંચાવીને આવો ધંધો શરૂ કર્યો સાહેબ. ગામડાના માણસમાં પોપટમાં ચીઠી ખેંચાવે. એક જણો બપોર સુધી બેઠો, કોઈ ઘરાક ન આવ્યું એટલે પોતે પોપટમાં ચીઠી ખેંચાવી. અને એમાં એમ લખ્યું હતું કે જાકુબના ધંધા મૂકી દે ને ક્યાંક હારે ધંધે સડી જાગ. પછી પોપટ વેચવા નીકળ્યો બજારમાં. લ્યો કોઈ પોપટ, લ્યો કોઈ પોપટ. એમાં કોઈ પૂછ્યું શું ભાવ રાખ્યો પોપટનો? તો કે 50 રૂપિયા. તો 50 રૂપિયા પોપટના હોય? તો કે બે પગે દોરી બાંધી જોઈ. તો કે હા, એક દોરી ખેંચો એટલે સીતારામ બોલે, બીજી દોરી ખેંચો એટલે રાધેશ્યામ બોલે. એમ ઓલો કે બે ભેલી ખેંચીએ તો પોપટ કે તારો બાપ પડે. પોપટને બોલવું પડે એવી દોરીઓ ખેંચ્યું ફળના દીકરા વેસે. હે, કવિતા ન કહેવાય. કવિતા જો તમને ખબર હોય તો દલપતરામ ડાયાભાઈની કવિતા આપણે ત્યાં ભણવામાં આવતી ખબર. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો અને છેલ્લો વાર ગણાય. આમાં હું ને તમે કોઈ દી ઊંડા જ ન ઉતર્યા. અમે ભણતા ત્યારે આ કવિતા આવતી હતી, હવે તો ખબર ન હોય કારણ કે ઘણું ભણતર બદલી ગયું એટલે. પણ અમે તો ગાતા નિશાળમાં સાહેબ. કે રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો અને છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો, ઈ છેલો વાર ગણાય. હે, આમાં ઊંડા ના ઉતરે. આપણે ઉપરથી નક્કી કરી લીધું કે અઠવાડિયું પાકું કરવાનું છે, ઝપટ કરી લ્યો. અઠવાડિયું નહીં બાપ, પેલા રવિવાર આવે છે. રવિ નામ સૂર્ય, સૂર્ય નામ તાપ, તાપ નામ દુઃખ. દુઃખને હું તમે સહન કરી લઈને તો બીજે દી સોમવાર આવે. અને સોમવાર ચંદ્રમાનો વાર છે, શીતળતા આપે. સોમની શીતળતા મળે ને પછી મંગળ મંડે વર્તાવા, મંગળ વર્તાવા મંડે વાર, મંગળવાર આવે. બરાબર, મંગળ વર્તાય ને પછી બુદ્ધિ પ્રાધાન્ય બને માણસ, એમાં બુદ્ધિ આવે, બુદ્ધિ પ્રાધાન્ય બને. વાર બુધવાર આવે છે, બુદ્ધિ પ્રાધાન્ય બને પછી આખી દુનિયા ગુરુપદ આપે એને, વાર ગુરુવાર આવે છે. અને ગુરુપદ મળ્યા પછી શુક્રનામ શક્તિ એને પહેલાં આવે. એ શુક્રનામ શક્તિ જો હારે રસ્તે વપરાય તો વાંધો નથી, ને કે શનિવાર ભૂકા ઘાટના કેવો વાર આવે છે. અને રવિવાર એટલે બજારું બંધ હોય, આવીને ઘટપણ આવીને શક્તિ તમારે પાસે આવી, કલાની શક્તિ આવી, અધિકારીની શક્તિ આવી, તમારી પાસે કોઈ ઉદ્યોગપતિની શક્તિ આવી, એ શક્તિનો સદુપયોગ કરો તમે તો વાંધો નથી, ને કે શનિવાર ભૂકા કાઢના ખાવ વાર આવે છે. અને પછી રવિવાર એટલે બજારો બંધ હોય સાહેબ. ઘટમાળ આપી છે જીવનની, આનું નામ કવિતા કહેવાય. એટલે ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી, ઉપકારી એનો આ તમે છોડી મૂકો ગાયને, ઘાસ ખાઈ આવે,
ખડ ખાઈ આવ્યા અને દૂધ આપ્યા આપણને અમૃત જેવું. ગાય આપણી માં છે, ભારતીય સંસ્કૃતિની ત્રણ માં, એક આપણો જન્મ દેનાર માં, પછી બીજી ગાય આપણી માં, ત્રીજી ધરતી આપણી માં, અને વધારે કહું તો ગુજરાતી ભાષા પણ આપણી માં છે. ગુજરાતી ભાષાનું બહુ જતન કરવું સાહેબ. બહુ દયા કરી. નીચે સ્વરૂપ સ્વામી આવ્યા છે, એની સાથે સંતો બધાયા છે, એના સ્વાગત માટે હું એક આપણી સૌરાષ્ટ્રી પરંપરાનો એક દુહો કહી દઉં, એટલે મજા આવશે. કે જેની જોતા હોય વાટ, એ અમારા સંતો અમને હામા મળ્યા, પણ જેની જોતા હોય વાટ, એ સંતો અમને હામા મળ્યા, પછી ઉગીડ્યા પછી કામ નો પડ્યા કુચિતણા. જેની વાણીમાં ત્યાગ છે, જેની વાણીમાં સમર્પણ છે, જેની વાણીમાં ભારો ભાર ધર્મ પડ્યો છે, એક ટેમ જેને ખાવું છે એ બધું ભેળું કરીને કોઈ સ્વાદ નથી સાહેબ. એના જીવનમાં એક જ સ્વાદ છે, મારું તમારું જીવન સુધરે, બસ બીજો કોઈ સ્વાદ નથી. કોઈ અંદર સ્વાર્થ નથી એને. હું અને તમે માણસ બનીએ, હું અને તમે પરમાર્થ કરીએ, મને તમને મળ્યું છે એનો સદુપયોગ થાય, હું અને તમે નિર્વ્યસની બનીએ, હું અને તમે અહંકાર રહિત બનીએ, અભિમાન રહિત બનીએ, ઈ જેનો શોખ છે બસ, ઈ જેનો ખોરાક છે. એવા સંતો નિત્ય સ્વરૂપ સ્વામી, બધા સંતોને હું મારા હૃદયથી આવકારું છું. ગાય છે આપણી માં છે, ધરતી પણ આપણી માં છે, જન્મ દેનાર પણ આપણી માં છે. અને મેં તમને કીધું કે ગુજરાતી ભાષા પણ આપણી માં છે. બહુ જતન કરું ગુજરાતી ભાષાનું સાહેબ. ઇંગ્લિશ બરોબર છે, ઇંગ્લિશ જરૂરી છે, જ્યાં જરૂર છે ત્યાં ઇંગ્લિશનો જરૂર કરાય ઉપયોગ. હા, પણ મેં જોયું છે અમેરિકા લંડનમાં જ્યાં જ્યાં સંતોનું સાનિધ્ય જેને મળ્યું છે, એનઆરઆઈ બહારથી પધારેલા પરદેશના માણસોને, હે એમાં આજ આજ ન્યા પણ એ બધા ગુજરાતીઓ બોલે છે, જ્યાં જય સ્વામિનારાયણ બોલે છે, શિક્ષાપત્રીના પાઠ કરે છે, બધું નિતકર્મ કરે છે. સંતોની કૃપા, સંતનું સાનિધ્ય જોઈ બસ. હો વાતની એક વાત હું તમને એક સાહિત્યકાર તરીકે કહું, તો સંતની કૃપા એટલે દુલાકાગ લખે છે કે ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા, જે ઉપકારી આત્મો રે અને ગાવડી પોતે રે એ પોતાનું દૂધ નથી પીતી, આ
છે, ગાય આપણી માં છે, આપણે આંગણે ગા બંધાતી હોવી જોઈએ સાહેબ. હા, આલ્સેશન કૂતરા ખેર એ તો હવે ખબર નહીં, પણ મને એક વડીલે કીધું એટલે તમને કહું કે આલ્સેશન કૂતરા છે ને એ અંગ્રેજો આપણે કાપડામાં દેતા ગયા છે, ઘણું દેતા ગયા, ન પીવાનું પાતા ગયા, ઘણું અંગ્રેજોએ આપણે આપ્યું. આપણે આંગણે ગા બંધાવી હોય છે, આપણે ગાયુંના ગોવાળ છીએ. અને વધવજી જ્યારે ગોકુળ જાય ત્યારે ગોપીઓ પહેલો જ પ્રશ્ન વધવજીને કીધો છે કે વધવજી કૃષ્ણને કહેજો કે એક વાર ગોકુળ આવે, એક વાર ગોકુળ આવો, માતા દિન મોઢે થાવો, એક વાર ગોકુળ આવો, માતા દિન મોઢે થાવો. અને સમજો ગાયુને હંભાળી જાઓ રે, એવો થવજી તમે મારા વાલાને એ વઢીને કેજો, અને તો મનાવી લેજો રે, માને તો મનાવી લેજો રે, તમે મારા વાલા વઢીને. પાણી પીતી નથી, આ દેશની સંસ્કૃતિ છે સાહેબ. હા, મને એક જણે કીધું હતું નાગપુરમાં, પ્રશ્ન કર્યો હતો સંસ્કૃતિ એટલે શું, મેં કીધું ભૂખ લાગે ને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય, ખાધા પછી પડી કે લેવી પડે તેને વિકૃતિ કહેવાય, અને થાળીમાં એક જ રોટલો પડ્યો હોય ને અતિથિ આવી જાય ને રોટલો ખવડાવી દે ને પોતે એમનેમ દિવસ કાઢી નાખે એનું નામ સંસ્કૃતિ કહેવાય છે, એનું નામ સંસ્કૃતિ. કેટલા માણસો અહીં પ્રસાદ લે છે ભાઈ, પ્રભુનો પ્રસાદ કેટલા માણસો લે છે, કેટલી સુંદર વ્યવસ્થા, પ્રસાદમાં કેટલો સ્વાદ છે સાહેબ, હજાર લાખોની મેદની અહીંયા આ ઉત્સવમાં મહામંત્રનો, આ ઉત્સવમાં લાખોની મેદનીમાં એનો સ્વાદ તો તમે જુઓ છો, કેવો સ્વાદ, બહુ સાચી વાત. ભોજનમાં ભક્તિ ભલી જાય ને એટલે પ્રસાદ થઈ જાય, સાંભળજો, ભોજનમાં ભક્તિ ભલી જાય એટલે પ્રસાદ થઈ જાય, પ્રવાસમાં ભક્તિ ભલી જાય એટલે યાત્રા થઈ જાય, અને મકાનમાં ભક્તિ ભલી જાય એટલે મંદિર થઈ જાય સાહેબ. જોઈએ ભક્તિ, હરિનું સ્મરણ, સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ, એનો નશો હોય છે, અંદરથી નશો આવે. પાંચ વસ્તુ અંદરથી આવે ને, જ્યાં લખ્યું ત્યાં લખી લેજો, હું ઘણી વાર કહું છું. ચિત્તની શાંતિ અંદરથી આવે છે, મનની પ્રસન્નતા પણ અંદરથી આવે છે, દિલની દાતારી પણ અંદરથી આવે છે, ગુમડાની રૂજ પણ અંદરથી આવે, અને ટાઢિયાટાવની ટાઢી અંદરથી આવે. આ નશો તમને અંદરથી આવે, હરિ નામનો નશો તો અંદરથી આવે. એટલે ભોજનમાં ભક્તિ ભલી જાય એટલે પ્રસાદથી જાય, પ્રસાદનો સ્વાદ કંઈક જુદો જ હોય સાહેબ. આપણા ઘરે ઘરના અનુભવની તમને વાત કરું તો, મહેમાન આવે આપણે ત્યાં, અને બેનો જે શીરો બનાવે એને મહેમાન ગતિ માટે, અને સત્યનારાયણની કથાનો કે ભાગવતની કથાનો કે સ્વામિનારાયણ ભગવાનમાં ઉત્સવનો કથા પ્રસાદ હોય એ તમે ખાશો ને, તો આ શીરો સ્વામિનારાયણ ભગવાનની કથામાં જે શીરો હોય ને એને આંખે અડાડીને ખવાય ને, ઓલો ઊભે ગળે ખવાય, કારણ કે એ વિટામિન વિનાનો છે. હા, આમાં સંપૂર્ણ સ્વાદ પીળ્યો છે, ભક્તિ ભળી ગઈ છે. એકવાર ગોકુળ આવો,
માતાજીને મોટે થાવ, ગાયુંને સંભાળી જાઓ રે, મારા વાલાને વઢીન કેજો. વઢીન શબ્દ કેવો સરસ છે ગામડાનો. આ લેખું છે ચારણે. આ સરસ સિલ છેડી કરી. હું તો ઘણા ટાઈમ જે આ મને યાદ એવું એટલે ગાઉં છું કે તમે ભક્તો ના તરણ કેવી અમને હૈયા ધારણ, તમે ભક્તો સંતનાસન, તમે ભક્તો ના તારણ એવી અમને યાદ ધારણ, અને ગુણ ગાય ભગો ચારણ રે એવો ધવજી તમે મારા વાલા વઢીને કેજો, ગુણ ગાય ભગો ચારણ રે તમે મારા વાલાને એ વઢીને કેજો, અને જો નવી લેજો રે માને તો લેજો રે તમે મારા વાલા વઢીને ભગો ચારણ મારા વાલાને વઢીને કેજો. ગાયની વાત કરતો હતો કે ઝાડમાં પોતે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મો. ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી, ઉપકારી એનો આત્મો. અને પછી નીકળી સાંભળજો કે અંગડા ખેડા અંગણા ખેડાવતી ધાન રે પકાવતી રે આ ધરતી પોતે રે એ પોતાનું અન્ન નથી ખાતી જીવે ઉપકારી તેરે પોતાનું અન્ન નથી ખાતી જીવે ઉપકારી આત્મોરે એ જીવ ઉપકારી
ખાતી જીવે ઉપકારી આત્મોરે એ જે ઉપકારી નો આત્મોરે એ જે ઉપકારી ધાન પકાવતી આ ધરતી પોતે પોતાનું અન્ન નથી ખાતી. તમે જો જેની પર હર હાંકો કરી હાંકો અને એમાં એક દાણો હું અને તમે વાવી આવે તો અનેક દાણાનું ડૂંડું કરીને ધરતી મને તમને આપે, કારણ કે મા છે, મા અનેક ગણું આપે. ઘણા માણસો એમ કે ચમત્કાર બતાવો, માણાને ચમત્કારમાં આવું, એકના ડબલ ડબલના ત્રબલ એને ચમત્કાર ગણે છે. ને ચમત્કાર જો હોય તો આ ડૂંડું જો ન ચમત્કાર લાગે તમને, એક દાણો વાવી આવ્યા હોય અને ડૂંડું મોતીના દાણા જેવું કરીને બાજરાનું ઘઉંનું અથવા તો જુવારનું આપે એ ચમત્કાર નથી. આ સૂર્ય ઉગે એ ચમત્કાર નથી, હાથમાં એ ચમત્કાર નથી. એના કરતાં એને તમારે એમ કેવું તું જીવ છો એ મોટો ચમત્કાર નથી. પણ આ તો ચમત્કાર એટલે બસ મને કાંઈ મહેનત કર્યા વિનાનું દઈ દીધો એને ચમત્કાર ગણે છે. બસ ચમત્કાર શબ્દ સસ્તો કરી નાખ્યો આવો માણસો. ધરતી પોતે પોતાનું અન્ન નથી ખાતી. ધરતીનો અનગણો વ્યવહાર જુઓ તમે આપણા સામે. આપણા વ્યવહાર છે ને ડબલ વ્યવહાર, 51 રૂપિયા વધારું કરે લગ્નમાં તો 101 કરી આવીએ, 101 વધારું કરે તો 251 કરી આવીએ. આપણા વ્યવહાર તો ન સમજી હગાય એવાય હોય લ્યો. એક જણાને એટલું કીધું, 100 રૂપિયા ઉછીના જોઈ આપશો, એટલે ઓલો કે હું તમને બરાબર ઓળખતો નથી. તો કે બરાબર ઓળખે નહીં કોઈ દેતું નથી. તમે ઓળખતા નથી, ઓળખે કોઈ ઉભવા દેતું નથી. એટલે આગળ આવેલો જેને કીધું કે ભાઈ 100 રૂપિયા ઉછીને આપો ને, એ દાતાર માણા હતો. હવે દાતારની લોભીની જો વ્યાખ્યા કરવી હોય તો દાતાર કોને કહેવાય અને લોભી કોને કહેવાય તમે જુઓ તો. લોભી એને કહેવાય ને દાતાર એને કહેવાય. દાતારને જમવા બેહે એટલે એક વિચાર આવે બહુ સરસ, કે બરાબર બપોરનું ટાણું છે, થાળીમાં એક જ રોટલો પડ્યો. આ દાતારનો વિચાર હો, જેને દાતારી અંદરથી આવતી એનો વિચાર છે. બપોરનું ટાણું છે, થાળીમાં એક જ રોટલો છે, આમાં ઓચિતાનો અતિથિ આવીને ઊભો રહે અને ઉતાવળ કરીને હું ખાઈ જાય તો એને હું શું ખવડાવીશ. આ દાતારનો વિચાર છે સર, એને હું શું ખવડાવીશ. અને લોભીને વિચાર તો આવે, કારણ માણા છે ને એટલે વિચાર તો ન આવે. હા, મને એક જણે કીધું હતું કે વિશ્વ પ્રવાસ કરવાનો મારો વિચાર છે, કેટલો ખર્ચો થાય. મેં કીધું કાંઈ ન થાય. મેં કેમ, મેં કીધું વિચાર કરવામાં શું થાય, જવું હોય તો થાય પણ વિચાર કરવાથી શું ખર્ચો થાય. એમ લોભીને વિચાર એ આવે કે બપોરનું ટાણું છે, થાળીમાં એક જ રોટલો પડ્યો છે, કોક આવીને ખાઈ જાય તો હું ખાય. આ લોભી, ગજબના લોભી માણસો. હા, તમને જરા આનંદ કરાવું. એક લોભિયાના ઘરમાં આગ લાગીને તેણે બંબાવાળાને મિસ કોલ કર્યો. બોલો, હદ કહેવાય ને, ઘર હળગે ને મિસ કોલ કરીને બેઠો. હા, એક લોભિયાને એટલું કીધું કે 100 ગ્રામ ઘી લીધું અમે 5 વર્ષથી હાલે, તો ઓલો બીજો લોભ્યો કે 5 વર્ષ તમે 100 ગ્રામ ઘી ખાઈ જાઓ. તો કે હા, તો કે તો કોઈ દી 2 પાંદડે ન થાવ. તમે કેવી રીતે વાપરો? તો કે સિંહીમાં ભરી રાખ્યું, હોલી બોલી બોલ રોટલી ચોપડી લે. તો કે મરી જાઓ, 2 પૈસા નહીં થાય. અમે 100 ગ્રામ ઘી લીધું તે 10 વર્ષથી હાલે, હજી કેટલા વર્ષ હાલશે એ ખબર નથી. તૈયાર ઓલે કીધું, તમે કેવી રીતે વાપરો છો એ કયો? કે અમે તમારી જેમ સિંહમાં ભરી રાખ્યું પણ બૂસ મારી દીધું છે, રોટલી ઉપર સિંહ ફેરવીને મૂકી દે. આમાં પેઢીઓ ખૂટે, ઘી ન ખૂટે. અમે પેઢીઓ ખૂટે. હા, એમ બહુ લોભીઓ ભાઈ. હવે એક લોભિયાની પરાકાષ્ઠાનો તમને દાખલો આપી દઉં. એક લોભીઓ મરણ પથારી પીડ્યો હતો ને, એમ જીવ ઊંડો ઉતરી ગયો. એટલે દીકરાએ આમ નાળ પકડીને આમ જોયું, મોટા દીકરાએ, એટલે કીધું કે બાપાનું પૂરું થઈ ગયું. હે, કે બાપાનું પૂરું થઈ ગયું. એથી ઝીણકો વરે શું કહે ખબર, કે
હવે વાંધો નહીં, ભલે ને પૂરું થયું, હવે 90-95 વર્ષે તો પૂરું થાય ને, એમાં હોના હિંગણા તો ન આવે. ઈથી જીણકો કે વાહણા લેવા પડશે ને, જોઈ વાહણાને વાંધા પડ્યા, કારણ કે બાપ લોભી, દીકરાએ લોભી, એ તો એ જ હોય ને, હે વાહણા લેવા પડશે ને. વાહની નનામી કરતા આપણે ત્યાં પહેલાં અટાણ રેડીમેડ લોખંડની આવી એવી નહોતી, પહેલાં તો એને બાંધવાવાળા નિષ્ણાંતો હતા સાહેબ, એમાંય ડાપણ હોય, હા એ તો હજી નિષ્ણાંત હોય ને, એ તો ઓની કોઈ બેઠો હોય ફાલીઓ ગમે નાખીને, એ રાહ જોતો હોય, બીડી પીતો હોય, હમણાં આપણી જરૂર પડશે એને, પડે એની જરૂર, કારણ કે આખી જિંદગી એ જ કર્યું હોય એને. એટલે એ વરી ઊભો થઈને આવી આમ આમ ને નનામીના ઠેબા પકડીને કે હવે કાંઈ ફેરવણી નહીં, ફેરવણી નહીં, આને ક્યાં કાયમ રાખવું છે, તો વાહણા લેવા પડશે ને. ત્યાંથી જીણ કહ્યું કે હલકા લ્યાવજે, એમાં ત્યાં ક્યાં બાપા આમ કહો છે જ ભાંગી જાય, અને અમે આપણે ક્યાં રહેવા દીધો ભેળા થઈને. એ સૌથી નાનો કે લુગડું ઓઢાડવાનું સાચું લઉં ખોટું, તો ખોટું, હવે એમાં ક્યાં જબા શિવરાય પ્રોગ્રામમાં ક્યાં જવું છે એને, એ તો ત્યાં આવર ઉપર મૂકીને વયું આવવું ને. હવે એક જણો કે વાહણા લેવા પડશે, બીજો કે હલકા લેવજે, ત્રીજો કે લુગડું ખોટું લેવજે, દીકરાઓની જે ઉપર ચર્ચા થતી હતી, જીવ ઊંડો ઉતરી ગયો તો ત્યાં લોભ્યો સાંભળી ગયો, અને જીવ બારો નીકળ્યો બોલ્યો કે દીકરા એ કાંઈ ખરસ ન કરો, જરી જરી જીવ છે તો બાવડા પકડો ને હાલો ને હાલીને વૈયા જા હું આપણે હોઉ. આહા, જેને ખાપણના નથી ખરસ કરવા સાહેબ, એ બીજું હું દેવાના હતા દુનિયામાં સાહેબ, હું રૂડું મનાવવા માટે નહીં, પણ આ મહામંત્ર મહોત્સવ જૂનાગઢને આંગણે એમાં જે જે દાનવીર છે, યજમાન છે, એને સાહિત્યકાર તરીકે હું લાખ લાખ ધન્યવાદ આપું છું બાપ, કે તમને ભગવાને ભણે દીધું, જેટલું દીધું છે એટલું તમે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, અને આ સંસ્થા તો જુદી છે, સરદારની સંસ્થા આખી કંઈક જુદી જ છે સાહેબ. હા, વિદ્યાર્થીને ભણવા માટેના ભવન બનાવ્યા છે સાહેબ, મોવામાં હમણાં ખાતમુહૂર્ત થયું, અમે ગયા હતા, એક એક પૈસો નહીં લેવાનો સાહેબ, રાખવા, લાખ લાખ નમન છે. એવો હોલ બનાવે છે મોવાની માલિપા કે એમાં પ્રસંગોમાં કાંઈ એક પૈસો નહીં લેવાનો, કોઈ કોઈ એની ઈચ્છા હોય ને કંઈક આપે તો ભલે, બાકી એનો પ્રસંગ ઉજવી લે હોલમાં, એને એક રૂપિયો લેવાનો નહીં. હે, બહુ મોટી વાત છે આ બધી, બહુ મોટી વાત છે. અને એક ટેમ જમવું, સાદું અને સરળ જીવન, નમન છે સાહેબ, આ સૌને નમન છે આપણા.